નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અરવિંદ પુરોહિત, આપ સર્વે એપી ત્રિવેદી સાયન્સ સ્કૂલ ખોરડામાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણ્યા કવન અવસ્થા વિશે. શરૂઆતમાં આપણે કવન અવસ્થાની લાક્ષણિકતાની વાત કરી, એના પછી આપણે સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થ ભણ્યા. હવે ત્રીજા નંબરનો આપણો ટોપિક કે ઘનના પ્રકાર કેટલા. તો ઘનના પ્રકાર આપણે જોઈએ તો ચાર પ્રકાર: આણ્વીય ઘન, આયનીય ઘન, ધાત્વિક ઘન અને સહસંયોજક અથવા તો જાળીદાર ઘન પદાર્થ. ઘનના ચાર પ્રકાર આપણે જોઈએ: આણ્વીય ઘન, આયનીય ઘન, ધાત્વિક ઘન અને સહસંયોજક અથવા તો જાળીદાર ઘન. તો હવે આપણે શરૂઆત કરીએ, પણ એની પહેલા આગલા જે આપણે બે લેક્ચર ગયા, એક તો ઘનની લાક્ષણિકતાઓ, સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થ તફાવત, આ આવડવું જોઈએ. એના પછી આપણે પાછળ વધીએ. તો હવે જોઈએ તો ઘનનો પ્રકાર, એમાં જોઈએ ઘટક કણો કયા કયા હોય છે. તો ઘટક કણો આણ્વીય ઘનમાં અણુઓ એટલે ઘટક કણો તરીકે હોય, અણુ પરમાણુ કે અણુ ઘટક કણો તરીકે આણ્વીય ઘનમાં અણુઓ હોય, આયનીય ઘનમાં આયનો હોય, આયનો એટલે કે ધનાયન હોઈ શકે, ઋણાયન હોઈ શકે, એ આયનીય ઘનમાં આયનો હોય ઘટક પરમાણુ તરીકે. ધાત્વિક ઘનમાં ધાત્વીય અણુ હોય, ધાત્વીય અણુ હોય એટલે કે આપણને ખબર હોવી જોઈએ, આખું આવડતું છોટાઈ જાય. શરૂઆત કરી વાયુ, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન વગેરે બધા આવી જાય, સ્કેન્ડિયમ, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ વગેરે પરમાણુ એ ધાત્વીય અણુ તરીકે. અને ચોથા નંબરનો પોઈન્ટ છે સહસંયોજક અથવા તો જાળીદાર ઘન પદાર્થ. સહસંયોજક અથવા તો જાળીદાર ઘન પદાર્થ એમાં હોય ધાત્વીય પરમાણુ. ધાત્વીય પરમાણુ હોય એટલે કયા કયા? જાળીદાર અથવા તો સહસંયોજક. એમાં ઘટક કણ તરીકે કયા પરમાણુ હોય? અધાત્વીય પરમાણુ. અધાત્વીય એટલે સિલિકોન આવે, કાર્બન આવે, બોરોન આવે વગેરે વગેરે અધાત્વીય પરમાણુ તરીકે. એનો પરમાણુ ક્રમાંક 26 છે. એપી માં બે ઇલેક્ટ્રોન ગયા, બે ઇલેક્ટ્રોન ગયા આ ધાત્વી અણુ તરીકે, બે ઇલેક્ટ્રોન ગયા એટલે તમને ખબર હોય કે એપી ઉપર કયો ચાર્જ આવ્યો? ઋણ આવે એટલે એપી ઉપર આવે પ્લસ ચાર્જ, અને જો ઇલેક્ટ્રોન મેળવ્યા હોય તો ઋણ ચાર્જ. એટલે કે ધાત્વી અણુ ઋણ આવે કે ભલે મેળવે, તો ધાત્વી ઘનમાં ઘટક કણ તરીકે ધાત્વી અણુ આવેલા હોય. પછી સહસંયોજક અથવા તો જાળીદાર ઘન પદાર્થ, એમાં ઘટક કણો તરીકે અધાત્વીય પરમાણુઓ આવેલા હોય. અધાત્વીય પરમાણુ તરીકે આપણે ખબર છે કાર્બન, કાર્બન કાર્બન, સિલિકોન સિલિકોન એટસેટ્રા. તો આ ઘટક કણોની વાત થઈ. બીજા નંબરનો પોઈન્ટ એ ઘટના પ્રકારમાં આકર્ષણ બળો. આકર્ષણ બળો કયા કયા આવેલા હોય, કયા કયા ઘટક પદાર્થ? તો આકર્ષણ બળો આણ્વીય ઘનમાં દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય હાઇડ્રોજન બંધ આવેલા હોય અથવા તો વિસર્જન બળો આવેલા હોય. એ ઘટક કણો રહ્યા ને એ અણુઓ રહ્યા ને એ કયા બંધથી જોડાયેલા હોય? તો દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય હાઇડ્રોજન, દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય હાઇડ્રોજન બંધ એટલે શું? કે જેને બંને ધ્રુવો હોય પણ હોય હાઇડ્રોજન. હાઇડ્રોજન બંધને આપણે કઈ રીતે દર્શાવીએ? તો તૂટક તૂટક રેખા હોય. વિસર્જન બળો આવેલા હોય, દ્વિધ્રુવીય દ્વિધ્રુવીય હાઇડ્રોજન બંધ પણ આવેલો હોય. કોની અંદર? આણ્વીય ઘનની અંદર. હવે આયનીય ઘનની અંદર કયા પ્રકારના આકર્ષણ બળો આવેલા હોય? તો સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો. સ્થિર વિદ્યુતીય એટલે કયા કયા આપણે? કે ધનાયન અને ઋણાયન બધું જે સ્થિર વિદ્યુતીય હોય. સ્થિર વિદ્યુત એટલે કઈ કઈ? એક ધનાયન હોય એક ઋણાયન હોય, એના બંને ના આકર્ષણ રીતે જે બળ ઉત્પન્ન થાય એને કહેવાય સ્થિર વિદ્યુતીય બળ. પછી ધાત્વિક ઘનની વાત કરીએ તો ધાત્વિક ઘનની અંદર કયો બંધ આવેલો હોય? ધાત્વિક બંધ આવેલો હોય. ધાત્વિક બંધ એટલે કેવો? ધાતુનો બંધ. ધાતુ એટલે આપણે જોઈ સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન એટસેટ્રા, એમાં બધામાં ધાત્વિક બંધ આવેલો હોય છે. અને છેલ્લો આપણો સહસંયોજક અથવા તો જાળીદાર ઘન પદાર્થ. ધ્યાન રાખો, સહસંયોજક અથવા તો જાળીદાર ઘન
બંધ એટલે શું કે ઇલેક્ટ્રોનની ભાગીદારી જે પણ બંધ બને એને સહ ઇલેક્ટ્રોનિક કહેવાય છે. ઇલેક્ટ્રોનની ભાગીદારી પરમાણુ એક ઇલેક્ટ્રોન આ પરમાણુ આપે એક ઇલેક્ટ્રોન બીજો પરમાણુ આપે અને એ કહેવાય સહસંયોજક અથવા તો જાળીદાર બંધ. હવે આપણે આકર્ષણ પ્રમેય વાત કરી છે. હવે વિદ્યુતીય વાહક ઇમ્પોર્ટન્ટ કોની અંદર વિદ્યુત પ્રસરણ થઈ શકે અને કોની અંદર વિદ્યુત પ્રસરણ ના થઈ શકે. તો વિદ્યુતીય વાહકતા આણ્વીય બંધ છે તે જેવા અસ્તિત્વમાં વાહક એમાંથી વિદ્યુત પ્રસરણ પામી શકશે નહીં. પછી આયનીય બંધ આયનો હે એટલે એને જો આપણે પીગાળેલા અવસ્થામાં શું થશે કે વિદ્યુતનું વહન કરશે. અને ત્રીજા નંબરનો ધાત્વિક ગંધ તમને ખબર હે કે ધાતુઓ તો વિદ્યુતની કેવી રહેવાની સુવાહક એટલે કે ધાતુ ગંધમાંથી વિદ્યુત પ્રસરણ થશે એટલે કેવો હશે ધાત્વિક ગંધ સુવાહક રહેશે. અને ચોથા નંબરનો પોઈન્ટ સહસંયોજક અથવા તો જાળીદાર ગંધ પદાર્થ સહસંયોજક જે ઇલેક્ટ્રોનિક ભાગીદારીથી બનેલો હોય તો એમાં વિદ્યુતનો વહન થશે નહીં એટલે સંપૂર્ણપણે કેવો રહેશે અવાહક. આપણે જોઈએ તો આમાં અવાહક કેટલા ઘન પદાર્થો છે તો આણ્વીય ઘન પદાર્થ કેવો છે અવાહક અને સહસંયોજક અથવા તો જાળીદાર ઘન પદાર્થ કેવો રહેશે અવાહક. પછી આયનીય ઘન પીગાળેલ અવસ્થામાં વાહક રહેશે જ્યારે ધાતુ ઘન સંપૂર્ણપણે સુવાહક રહેશે. હવે આપણે ચોથા નંબરનો પોઈન્ટ છે ગલન બિંદુ. પહેલા તો ગલન બિંદુ એટલે શું તો ગલન બિંદુ એટલે શું કે ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર માટે જે તાપમાન કેટલા તાપમાને ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર પામ્યું જે પણ સંયોજન છે એ તાપમાન એનું શું કહેવાય ગલન બિંદુ. તો આપણે ચાર પ્રકારના ઘન છે એના ગલન બિંદુ જોવા જઈએ તો આણ્વીય ઘનનું ગલન બિંદુ કેવું એ નીચું નીચું એટલે નીચું સેવરેજ. આયનીય ઘન આયનીય ઘન એટલે કે એની અંદર ધનાયન અને ઋણાયન છૂટા પડવા માટે શક્તિ વધારે જરૂર પડે એની અંદર ગલન બિંદુ કેવું રહેશે ઊંચું. તાત્વિક ઘન એમાં પણ ઇલેક્ટ્રોન છૂટા પડવા સહસંયોજક અથવા તો જાળીદાર ઘન પદાર્થ કેમ કે એ તો ઇલેક્ટ્રોનિક ભાગીદારીથી બનશે ઇલેક્ટ્રોનિક ભાગીદારીથી બને તો શક્તિ વધારે જરૂર પડે શક્તિ વધારે જરૂર પડે એટલે કે એના જરૂર બિંદુ કેવા રહેશે ખૂબ જ ઊંચા. હવે આપણે દરેકે દરેક ઘન પદાર્થના ઉદાહરણ જોઈએ અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે આવડું ફરજિયાત તો જોઈએ. આપણે ઉદાહરણ તરીકે આણ્વીય ઘનમાં ઉદાહરણ કયા કયા આર્ગોન કાર્બન ક્લોરાઇડ સીસીએલ ફોર પછી હાઇડ્રોજન ડાયહાઇડ્રોજન આયોડાઇડ હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી આટલા બધા જે ઉદાહરણ છે આણ્વીય ઘનના ઉદાહરણ રહેશે. પછી આયનીય ઘન તો તમને ખબર છે આયનીય ઘન તરીકે હંમેશા ધનાયન અને ઋણાયન જ હોય એટલે કે આયનો આવે છે NaCl NaCl એટલે શું કે Na plus Cl minus તો મેં જોયું કે ઘટક કોણ તરીકે એટલે આયન હોય તો Na plus આયન કહેવાય Cl minus શું કહેવાય આયન. પછી કેસીએલ તો કેસીએલ આપણે એમાં પણ જો ઘટક કોણ તરીકે આયન હોય તો K plus અને Cl minus ZnS તો એ પણ આયન હશે એની અંદર પણ તો Zn2 plus અને H2 માઇનસ તો આ આયનીય ઘન છે. ધાત્વિક ઘન તો ધાત્વિક ઘનના ઉદાહરણમાં આવશે ધાતુઓ ધાતુની વાત કરીએ તો સ્કેન્ડિયમ ટિટેનિયમ ક્રોમિયમ ગેલિયમ વગેરે. પહેલા ઉદાહરણ આપેલા આપણને એથી ઝીંક કોપર અને એલ્યુમિનિયમ સહસંયોજક અથવા તો જાળીદાર ઘન પદાર્થના ઉદાહરણ આપણે જોઈએ તો કાર્બન કાર્બન સહસંયોજકમાં સિલિકોન સિલિકોન વચ્ચે સહસંયોજકમાં અને SiO2 એટલે કે સિલિકોન ડાયોક્સાઇડ વચ્ચે કયો એને બિંદુ ક્વાર્ટ્ઝ કહેવાય એમાં પણ કયો આવશે સહસંયોજક બંધ આવેલો હશે. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મિત્રો આ જોઈએ આપણે ત્રણ પોઈન્ટ ભણ્યા. એક તો ઘનની સામાન્ય લાક્ષણિકતાઓ બીજા નંબરના ઘનના બે પેટા પ્રકાર હતા સ્ફટિકમય ઘન પદાર્થ અને અસ્ફટિકમય ઘન પદાર્થ અને ત્રીજા નંબરનો પોઈન્ટ ઘનના પ્રકાર ઘનના ચાર પ્રકાર છે. ઘનના ચાર પ્રકારમાં આણ્વીય ઘન આયનીય ઘન ધાત્વિક ઘન અને સહસંયોજક અથવા તો જાળીદાર ઘન પદાર્થ છે. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણે ત્રણ પોઈન્ટ પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ તૈયાર કરી દેજો અને ના આવડે તો
કોમેન્ટ માં લખજો, આપણે ફરીથી શીખવાશું ત્યારે શીખાડીશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનું મારું લેક્ચર પૂરું કરું છું. આભાર.